બોલો સદગરુ દેવ કી જઈ નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય સમય એવો ઘણા સમયથી મારો વિચાર મારા હૃદયની લાગણી હતી કે જે અત્યારે આપણા ચાલુ સમયમાં મહા કળિયુગના એંધાણ દેખાવા માંડ્યા મા કળીયુગના એંધાણમાં ઘણા દેવાજ પંડિત જોડે કહી ગયા હતા કેટલાય કંઈ કહેવાય કે ધરમ રગાડ નહીં રહે દાસ ધીરે કીધું કે કળિયુગ આવ્યો ખોટો રહે તો આજે મને એમ થતું હતું કે ખરેખર નહીં આવે આવું પણ આપણા દસ્યમાં આ છેલ્લા સમયમાં આ ટૂંકા સમયમાં શું થયું અને શું થવા બેઠું છે ને આના સમયે સત્યને કોઈ બચાવનાર કે સત્યને સાચી વસ્તુને આંગળી ચીંધનાર કોઈ નથી એવું લાગે છે મને ત્યારે મારા અંતકરણની વાત કરવા માટે હું આજે ગુરુને સદગુરુ ઇમામ સભાઓને વંદન કરી નમી સાહેજંદા કહી અને મારી વાણી શરૂ કરીશ ગુરુ રે બ્રહ્મા વિષ્ણુ ગુરુ રે દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મય શ્રી ગુરુ નમ અત્યારે ગુરુનું ધ્યાન સદગુરુ ઇમામ સાબાઓનું ધ્યાન ધરી અને હું કંઈક મારા અંતકરણની વાત આ જગતની અંદર સત્ય અસત્યની વાત બતાવવા માટે તૈયાર થયો છું શું સત્ય છે શું અત્ય છે તે એ જગત જાણે છે પરંપરાથી સત્ય છેલ્લી બાકી શું થઈ રહ્યું છે સત્ય જીતે છે અને જે સત્ય જેના આધારે આપણા સત્પન સનાતન વૈદિક ધર્મના અનાદિકાળથી થી ચાલતા હાલતા હાલતા ચાલતા આજ સુધીમાં જેને સત્યએ બચાવ્યા છે એ સત્યને દુનિયામાં સૂર્યના રૂપમાં આપણે ગણીએ છીએ તો સૂર્ય બહુ જ હમણાં ગરમી કરે છે ગજબની ગરમી જ્યારે સૂર્ય કરે છે ત્યારે સૂરજ ગરમી કરે ત્યારે આંધી આવે જો સૂર્ય ગરમી ના કરે તો આંધી આવે જ નહીં પવન ઉપડે નહીં અને આંધીની સાથે વાદળ પણ આવે અને વાદળને આંધી એટલે ધૂળ રેતી કચરા આ બધાએ પોતાની જગ્યા છોડીને ઊંચા ચડે છે અને એ માને છે કે અમે કેટલા ઊંચા છીએ અને પહાડના હિમાલય જેવા પહાડના પથ્થરો અને સત્યને શોધનારા સંતો એ કદીએ ઉડેની ને હવામાં કદી ઊંચા ના ચડે વાવાઝોડા એને ના અડે પણ અત્યારે ઊંચા જે કચરા ઊંચા ચડી ગયા અને ધૂળ ઊંચી ચડીએ ડમરીઓ ચડી છે એ એમ કહે છે કે તમે નીચે પડ્યા અમે કેટલા ઊંચે ચડીને ભાઈ પણ ક્યારેય ધૂળની ડબરી પોતાની જગ્યા થોડીને ક્યાં જઈને પડશે આ કચરા ક્યાં જઈને પડશે એ પવનને ખબર હે કે હું આને અહીંયા ફેકવાનો છું પણ અત્યારે ઊંચાઈ ઉપર લાગે છે તો ચોક્કસપણે ધ્યાન રાખવાની છે કે આપણે જે પહાડી પથ્થર છીએ હિમાલય કહેવાય હિમાલય કરતાં પણ મજબૂત આપણો મન છે મેરુ કરતાં મજબૂત મન છે એ મનને ડગાવવા નથી દેતા મન જો ડગશે મેરુ ભલે ડગે પણ મનને ડગાવતા નહીં આ સત્પંચ સાચો હોય અને સતપંચ સાચો હોય અને હિમામ સાબાવા સાચા હોય તમે સાચા અને તમારો સતપંથે સાચો હોય અનાજિકાળથી સનાતન ધર્મને આપણે વરેલા છીએ અને આજે જેટલા વિરુદ્ધ થઈ રહ્યા છે જે થઈ રહ્યા છે એના નામ ઉપર આ તે એનું કારણ સૂર્ય છે એ સૂર્યએ ગરમી કરી અને ગરમી કરીને એમાંથી પવન ઉપડ્યો અને વાદળના ડમરીને ધૂળુડી એને સૂર્યને જ એટક કર્યો જે અત્યાર સુધી આપણે બતાવતા હતા સતપંથ અને આપણા સદગુરુ ઇમામ સાહેબ જે આપણને આપણા વડીલોને કચ્છમાં ગયા અહીંયા ગયા વડે થડે જ્યાં પડેલા હોય આપણે કચ્છ સતપંથી ભાઈઓને પૂછે તમે સતપંથી છો આજથી સો વર્ષ પહેલાં કચ્છ કડવા પાટીદાર ગુજરાતમાં પાછા આવ્યા છે સો મિલવાળા પણ બધે ગયેલા છે સતપંથી છો લઈ જાઓ ખપેટો લલાટ ઉપર સદગુરુ ઇમામશાહના જે કંઈ તેજ હતા જે કંઈ એના સત્યને શિખામણના આધારે અને પાંચસો રૂપિયા પણ કે મીઠું કોઈ ના આપે એ વસ્તીને એના વિશ્વાસ જે આપણા કર્યા હતા અને જે વડીલો વિશ્વાસ ઉપર જે વસાવ્યો અને વસાવવાથી એમ માને છે કે અમે આ બધું કર્યું છે અમે જ અક્કલવાળા છીએ કદાચ જાણી લો ઇમામસાબાઓ તો કોઈ જગ્યાએ ફેર નથી કર્યા આપણે ને આપણે ફેર કરતા આવ્યા આજે આજે આ ત્રેવીસ કે ચોવીસમાં કાકા ગાદી ઉપર બેઠાએ એ જેટલા કે એટલા બધા અલગ અલગ બતાવે છે આપણે કાકા પણ થઈ જઈએ કે સત પણ થઈ જઈએ નક્કી કરો કોઈ આમ સંત બતાવશે કોઈ આ સંત બતાવશે ફરી ફરી અલગ અલગ આપણે સંતરો પણ છે કે કાકા પણ છે કે સત પણ થઈ જઈએ નક્કી કરો સત પાંતા વોરી વોરી અળગારે અમૃત પીએ તો મુખે સતપતને ખોટો ન કહીએ મોતીના વેપારી કીધા એમ અને મોતી એટલે મોતીના હંસને ચારો બતાવ્યો સદગુરુ ઇમામ સાહેબ આપણને કીધું કે તમે હંસ છો અને કાગડા હતા પણ જ્યારે સતપં તમને મળ્યો મહાધર્મ મળ્યો એટલે હંસ બની ગયા છો હતા જન્મ્યા ત્યાં કાગડા પણ એમાંથી જન્મ થયા પછી અને સતપંથ મળવાથી આપણે હંસ બન્યા પછી કીધું ભૂખે મરવા માટે હંસ ત્યારે કીધું માન સરોવરમાં જાઓ ને એમાં તળિયામાં મે મોતી મળશે દરિયામાં તો મરજીવા જાય પણ તમે જાઓ સરોવરમાં મોતી પાકે રહ્યા અને જ્યાં હિમાલયના થળમાં જ્યાં ભીમ ગળી પડ્યા હતા મનસરોવર ત્યાં માનસરોવરે જાઓ અને અંદર જળમાં ડૂબકી મારજો અને ડૂબકી મારીને જાળવીને આ મોતી લઈ આવો તો તમને ચારો મળશે આપણે કેટલો દૂરપંથ કરવો હોય અને એ તળાવ માનસરોના તળાવમાં જોખમથી આપણે ડૂબકી મારી અને કદાચ ડૂબી જશું ને પાછા નહીં આવી એનો કોઈ ગેરંટી નથી પણ ચોક્કસ સત્પદનો જ્ઞાન અને જ્ઞાનરૂપી સત્સંગના રૂપી જે આ તળાવ છે એ માનસરોનું તળાવ એ જ્ઞાનરૂપી સત્સંગરૂપી આપણે એમાં ડૂબકી માર્યા પછી તાકાત નથી કોઈ બુડે તરે રહ્યા આ જ્ઞાનરૂપી માનસરોવરમાંથી મોતી લઈ લો એટલે કીધું વીજળીને ચમકારે મોતી પરવો પનભાઈ મોતી 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 આ વિમાન થાય કીધું આવો મારા મોતીના વેપારી તો આ જ્ઞાન અને સત્સંગને ધ્યાનમાં લેજો એક શબ્દ જો હાચું મોતી આવી જશે તો ચોક્કસપણે ભવસાગરને તરી જશું બુડવાની કોઈ જોખમ નથી માનસરોમાં જશો તો કદાચ જોખમે પણ આ જ્ઞાનરૂપી સત્પંડનો સત્સંગ સાંભળજો ચોક્કસપણે આમાંથી કદીય ડૂબવાના નથી કોઈ ડૂબવાની વાત કહેતા હોય તો ભૂલી જજો મેં કાંઈ આપણા સદગુરુ આવ્યા ત્યારથી એને પહેલું જ કીધું કે જાગો જાગો મારા મોને ગાફલ થઈને કારે સુતાજી ચાર ચાર જૂગતે હુતેલા જાહેર કર્યા ચાર ટોળા જતા રહે અને ગાફલ થવાનું કીધું ગાફલ ગણોનો માર ખાશે માદનમાં તો ગાફલ અને ગફલતમાં રહેવાનું નથી સત્ય શું છે ન સમજણ પડે તો કોઈ સાચા સંત સતમતી હોય અથવા તો કોઈ મહાન શક્તિશાળી હોય એનો કોન્ટેક કરો જરૂર પણ બાકી આ કચરા ઉડેલા એને ધ્યાન રાખજો આ સત્યતાથી વિમુખ ચાલી રહી હતા દુનિયા ભૂલી છે આ દોની આને સાચો મરામાના જાણ્યા જે અલગ નિરંજના મારે કાઢ્યા જે આ તો અલગ નિરાકાર રૂપ હતો એને નામ કાઢી નાખ્યા ને આવા નામ કાઢીને જો સત્યને સંતાડી શકતા હોય ને સંતને સત્યને કોઈ જગ્યાએ દાગ લગાડી શકતા હોય તો તાકાત નથી પ્રહલાદ ને જરાય પણ વાંધો નથી આવ્યો સતને ના લો બે અગ્નિને પાણી સત્યને નલો અગની ને પાણી સતની રેવા તું કોક રે જાણી સતની રેવા તું કોઈ કોઈક રે જાણી તો આજે નાનું મોટું આ સમજ આપી છે આવતીકાલના સત્રમાં આપણે વધારે વધારે સમજ આપીશું અને વધુ કડક લાગશે ચોક્કસપણે નાના મોટા સમજણ ના પડે એને મજા પણ નહીં આવે અને જ્ઞાની હશે એને શિકાર કરશે આ હંસવૃત્તિ હશે મોતી ચઢશે અને નેગેટિવ હશે જેને કહેવાય ને સુગરા નુગરા તો એ સમજી લેજો ગુરુ કરવાથી સુગરા નથી થવાતું એટલા માટે આવતા સત્રમાં આપણે નુગ્રાની સમજ આપશું બોલો સદગરુ દેવ કી જય